તો હવે આગળ વાત કરીએ તો ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાઈના ગામ લોકો દ્વારા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા. ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના ગણેશગઢ ગામના અનુસૂચિત જાતિના વિસ્તારના રહીશો દ્વારા આજ રોજ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ગણેશગઢ અનુસૂચિત જાતિના વિસ્તાર બાજુમાં નંદનવન તળાવ આવેલું છે, જે તળાવ ઊંડું કરાતા આ વર્ષે ભરાતા સ્થાનિકોના ઘરોમાં ભેજ લાગી રહ્યો છે અને અનુસૂચિત જાતિના લોકોના મકાન ભેજ મારી રહ્યો છે. ભેજના કારણે લોકોના મકાનમાં પાણી અને લોકોના મકાન જર્જરિત થઈ રહ્યા છે. શું બેન તમારી સમસ્યા છે? અમારા ઘર પર તો પાણી ભરાય છે, અમારા ફળિયામાં પાણી આવે, ગટર લાઈન નું પાણી આવે, અમારે રહી શકાય એમ નથી. અહીંયા આ બાબતે તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત તો વરજી થા કરી છે, પણ કોઈ ધ્યાન દેતા નથી. ગણેશગઢ શું તમારો પ્રશ્ન? અમારો પ્રશ્ન પાણીનો છે. મેં ચારે બાજુ તળાવ ગાળી નાખ્યા છે અને એ પાણી બહાર નીકળતું નથી, અમારા ઘરમાં સીધું આવે છે અને ગટર ઉભરાય છે. એનું પાણી અમારે જે પીવાનું પાણી છે એની અંદર ભરેલું છે, એ પાણી અમે પીએ છીએ. રજૂઆત કરી ગામમાં અને ઉપર, પણ કોઈ અમને રજૂઆતનો જવાબ દેતા નથી. આવી પરિસ્થિતિ છે અમારી, જેને લઈને ગટરો પણ ઉભરાવા લાગી છે. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં સેવાઈ રહી છે, તેમજ રાજકીય આગેવાનો તેમજ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાણી ગટરનું છે ને ઉભરાય છે અને અમારા ઘરમાં ગરી જાય છે, અને તળાવનું જે પાણી છે ને એ અમારા ફળિયામાં ઉપર આવી ગયું છે. બધા તમે આમાં કોઈને રજૂઆત કરી? આમાં અમે ઘણી વખત રજૂઆત કરી પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી. હવે અમારા આમનો કાંઈ નિકાલ થાય એવો ખરો? આ સૂત્રોચ્ચારમાં ગણેશગઢ ગામના ઉપસરપંચ તેમજ અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલિતાણા.